उम्मीदवार 43 बैठक पर अन्य नो जे छे ए रोल कदाच महत्वपूर्ण रहेशे छत्तीसगढ़ में। दिलीप भाई शुं कहेशो? ના આદર્શ ની બહુ મને લાગતું નથી, કદાચ કોઈ કદાચ બહુ નજીકની હાર જીત થાય એવું બની શકે, આદર્શ ની ત્યાં આદર્શ ની શક્યતા હજી પણ રાજસ્થાનમાં જ વધારે, કારણ કે રાજસ્થાનમાં અપક્ષ અને અન્ય હજી પણ વધારે ચૂંટાતા રહ્યા છે, તમે બધામાં જુઓ તો ત્યાં જ સૌથી મોટો આંકડો છે, એટલે ત્યાં બીજેપી કદાચ જીતી પણ જાય તો એકાદ બે પેલાથી જીતશે, અને કોંગ્રેસ બી દાખલા તરીકે માનીએ કે જીતી જાય તો ગયા વખત કરતા એની બેઠકો ઓછી થાય એવું બને, એટલે અધર્શ ની ગણતરી છત્તીસગઢમાં સૌથી ઓછી છે। પણ તમે જો છત્તીસગઢમાં કોંગ્રેસના ગયા વખતે 68-68 ની આસપાસ હતા, ખાસી ઓછી, એમાં ખાસો ઓછો છે, અને ભાજપના પણ ખાસા વધેલા છે, એટલે ફાયદો સીધો ફાયદો ભાજપને થઈ રહ્યો છે, સીધો ફાયદો બીજેપીનો છે, એટલે અધર્શ ની ભૂમિકા નહીં રહે, બીજેપી જીતશે તો એ પોતાના પર ત્યાં તોડફોડ કરવાની જરૂર પણ નહીં પડે, એટલી સંખ્યા પણ નહીં હોય, ભૂતકાળમાં પણ નથી રહી, રાજસ્થાનમાં છેલ્લા લગભગ બે કે બે ત્રણ ચાર ચૂંટણીથી અધર્શની સંખ્યા ત્યાં થોડી રહી છે, બાકીના રાજ્યોમાં ઓછી થતી રહી છે, તમે લગભગ માર્ક કરતા જાઓ તો એક રાજસ્થાન